ડુમસ રોડ પર બિલ્ડર શૈલેષ ભદ્દ પાસેથી સીબીઆઈના અધિકારીએ રૂપિયા પાંચ કરોડનું તોડ કર્યો હોવાની ફરિયાદ ઉઠ્યા બાદ સીઆઈડી ક્રાઇમે આંગળીયા પેઢીના માલિકનું નિવેદન નોંધ્યું છે જેમાં શૈલેષ ભદ્દની ફરિયાદને સમર્થન મળતું નિવેદન આંગળીયાના માલિકે આપ્યું છે આંગડિયાના માલિકે સીઆઈડી ક્રાઇમ સમક્ષ કહ્યું કે હા બિલ્ડર શૈલેષ ભદ્દે રૂપિયા બત્રીસ કરોડનો હવાલો પાડવા માટે કહ્યું હતું પરંતુ તેમની વાતમાં મને શંકા જતા રૂપિયાનો હવાલો પાડ્યો ન હતો આ નિવેદન ઉપરથી સ્પષ્ટ થયું છે કે શૈલેષ ભદ્દની જે ફરિયાદ છે તેમાં તથ્ય છે હવે આગામી દિવસોમાં તોડ કરનાર સીબીઆઈ અને અમરેલી પોલીસના કર્મચારીઓની પૂછતાછ થશે ગાંધીનગરમાં ફરજ બજાવતા સીબીઆઈના ઇન્સ્પેક્ટર સુનિલ અથ્યર તથા અમરેલી પોલીસના પીઆઈ અનંત પટેલે અલગ અલગ સમયે સુરતના બિલ્ડર શૈલેષ ભદ્દ પાસેથી રૂપિયા સત્તર કરોડ પડાવી દીધા હોવાની ફરિયાદ ગૃહમંત્રી સમક્ષ કરવામાં આવી હતી ગૃહમંત્રીએ આ ઘટનાને ગંભીરતાથી લઈ આખા મામલાની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપી હતી સીઆઈડી ક્રાઇમના વડા આશીષ ભાટીએ આ ઘટના સાચી છે કે કેમ તે બાબતે પહેલા ચકાસણી શરૂ કરી જેમાં આંગડિયા પડીના માલિકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેને બોલાવી નિવેદન નોંધવામાં આવ્યું હતું ફરિયાદમાં લખવામાં આવેલ તથ્યો અને આંગડિયા પડીના માલિકે નોંધાવેલ નિવેદનોમાં સામ્યતા જોવા મળતા ફરિયાદ સાચી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે મારું નામ શૈલેષ ભટ્ટ હું સુરત રહું છું અને બિલ્ડિંગ વ્યવસાય બિલ્ડિંગનો વ્યવસાય કરું છું સીબીઆઈએ અને કિરીટ પાલડિયાએ અને નલિન કોટડિયાએ થઈ અને મારું સ્કેન્ડલ ગોઠવી અને મારી પાસેથી પાંચ કરોડ રૂપિયા પડાવ્યા છે પાંચ તારીખે બે તારીખે અને આઠ તારીખે મેં એને રકમ ચૂકવેલી છે એ બધી મારી પાસે યાદી છે એની અંદર સીબીઆઈના ઓફિસર સુનિલ સાહેબ કરીને છે અયર કરીન અને આ રીતે મારે અરે બનાવ બન્યા બાદ અમરેલી એલ સી એ મારું અપહરણ કર્યું અને મને બપોરના અગિયાર તારીખે અપહરણ કર્યું અને સાડા બારથી સાંજના સાડા છ વાગ્યાથી મને બાંધીને રાખ્યો અને મારા સા સાથે ખૂબ જ અત્યાચાર કર્યો અને મારા અને કિરીટ પાલડિયાના વોલેટમાંથી બસો બીટ કોઈન એને ટ્રાન્સફર કરી લીધા છે અને ત્યાર પછી છ વાગ્યા પછી મને છોડવામાં આવ્યો અને બે ત્રણ દિવસ પછી હું ગૃહમાં જઈને મેં ફરિયાદ કરી અને મને ફરિયાદથી પ્રદીપસિંહજી જાડેજા સાથેથી ખૂબ જ સમર્થન મળ્યું અને ખૂબ જ હેલ્પ મળી જેથી જેથી કરીને મને ન્યાય મળશે એવી મને આશા બંધાણી